સરકાર દ્વારા અત્યારે ગુજરાતના 3 નવા જિલ્લા બનાવવા માટેની એક રચના કરવામાં આવી છે અને તેની વિચારણા ચાલી રહી છે, ત્યારે જેમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતું એક મધ્યબિંદુ વિરમગામ પણ વાયા વિરમગામને પણ જિલ્લો બનાવવાની વાતચીત ચાલી રહી છે, ત્યારે અહીંના આપણે સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓ સાથે વાત કરશું કે જેને ભૂતકાળમાં પણ 2-3 આંદોલનો થયેલા છે જિલ્લા બનાવવા માટે, અને સ્થાનિક આગેવાનો સાથે વાત કરશું. શું કહેશો? સૌપ્રથમ તો જે સરકારશ્રીનો નિર્ણય છે તેને વિરમગામના વેપારીઓ આવકારે છે અને બહુ સારી બાબત છે. વિરમગામ આમ જોવા જાઓ તો ગુજરાતનું મધ્યબિંદુ કહેવાય, કે જ્યાંથી તમે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કે ગુજરાત, આ ચારેય દિશામાં વિરમગામ ગુજરાતની અંદર મધ્યમાં આવેલું છે. જો વિરમગામ જિલ્લો બને તો વિરમગામની આજુબાજુના જે નાના નાના સેન્ટરો છે તેને વિરમગામમાં ભેળવી અને નવા તાલુકા બનાવીને વિરમગામનો વિકાસ થાય, તેમજ આજુબાજુમાં પણ વિકાસ થાય, તેમજ આજુબાજુમાં મોટી ઇન્ડસ્ટ્રીઓ આવે, જેથી કરીને જે અમુક 50 લોકો છે આજુબાજુના નાના નાના ગામડાઓમાં તેમને લોકોને રોજી રોટી મળી રહે અને વિરમગામ શહેરમાં પણ વેપારી વર્ગને પણ ધંધો વધે. આ અંગે જે સરકારશ્રી નિર્ણય પોઝિટિવ લઈ અને ખૂબ ઝડપથી આ અંગે કાર્ય કરે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ. વિરમગામને જિલ્લો બનાવવાની જે માંગ હતી વર્ષો જૂની, ભૂતકાળમાં પણ આંદોલનો થયા છે, હવે કેવો વિકાસ થશે? વિરમગામને જિલ્લો બનાવવાની જે પ્રશ્ન છે એ વર્ષો જૂનો પડતર પ્રશ્ન છે. અનેક વખત આના માટે વિરમગામને જિલ્લો બનાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે, આંદોલનો પણ થયા છે, પરંતુ જ્યારે આજે સમાચાર મળી રહ્યા છે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે કે વિરમગામને જિલ્લો બનાવવાની એક વ્યૂહરચના ચાલી રહી છે. ત્યારે વિરમગામને જો જિલ્લો બનાવવામાં આવે તો વિરમગામમાં મોટી મોટી સરકારી કચેરીઓ બની શકે છે, મેડિકલ હબ બની શકે છે, ઇન્ડસ્ટ્રીયલ હબ બની શકે, તો વિરમગામનો દરેક કક્ષાએથી ગ્રોથ થશે અને વિરમગામ સારી ઉચ્ચ કક્ષાએ જશે અને સારો એવો વિકાસ થશે એવું માની રહ્યા છીએ. એટલે વિરમગામને જિલ્લો વહેલી તકે બનાવવામાં આવે તો સારી વાત છે. વહેલી તકે એનું સરકાર દ્વારા સર્વે કરાવીને વધુ ઝડપી વિરમગામને જિલ્લો બનાવે, આગામી દિવસોમાં તમે શું જિલ્લાને કેવી રીતે જુઓ? આગળની દિશામાં વિરમગામ જિલ્લો બને અને ખૂબ પ્રગતિના પંથે જાય એવી દરેક ગામજનોની અને આજુબાજુના ગામડા લોકોની માગણી છે, અને આ માગણી જે સરકારે ન્યૂઝ પેપરમાં આવતા જ લોકો ખૂબ આનંદ અને ઉલ્લાસ કરે છે, અને વિરમગામની ચારે બાજુથી વચ્ચોવચ્ચ આવેલું છે અને દરેક સેન્ટરમાં જવા માટે અહીંથી સુવિધા મળી રહે એવી રીતનું આ સેન્ટર છે, અને GIDC પણ છે, એ GIDC મોટી બની શકે અને ઘણો વિકાસ થાય અને લોકોને એનો લાભ મળી શકે છે. વિકાસ થાય અને ભૂતકાળમાં પણ વિરમગામની એક જૂની માંગ હતી કે વિરમગામને જિલ્લો બનાવવો જોઈએ. આપ પણ જિલ્લો બનાવવા માટે લગભગ યુવા શક્તિ ગ્રુપ દ્વારા જ અમારે આંદોલન કરેલું હતું. એ વખતે કદાચ રાજકીય કોઈ પરિબળોના કારણે કદાચ ના થાય, હવે અત્યારે ધારાસભ્ય ભાજપના છે, આપણે વાત થઈ એટલે એમને સક્રિય છે આ બાબતે, એમના દ્વારા જે કોઈ પ્રયત્ન થયા હોય એનાથી વિરમગામના જિલ્લાનું આજ સવારમાં ઉત્સાહિત પ્રથમ સમાચાર વોટ્સઅપમાં જોયા એટલે ખૂબ આમ અંદરથી ખુશી થઈ કે વિરમગામને જિલ્લો બનાવવામાં આવશે એમ. ભૂતકાળમાં પણ આંદોલન થયા છે અને જે સુવિધા પહેલાં કરતાં વધી છે, ઘટી છે, શું કહેશો? 100% સુવિધાઓ, 100% ધારાસભ્ય યુવા આવ્યા પછી સુવિધાઓ વિરમગામમાં ખૂબ જ વધી છે, અને વિરમગામને જો જલ્દીમાં જલ્દી જિલ્લો જાહેર કરવામાં આવે તો આનાથી પણ સુવિધાઓ વધી શકે એમ છે. અને વિરમગામ અત્યારે જે મેડિકલ હબ બની છે જ, હાલમાં છે જ કાર્યરત, પણ જો જિલ્લો જાહેર થશે તો મોટા પાયે મોટી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જેમ લોકોને હાલ અત્યારે અમદાવાદ જ્યાં દોડવું પડે છે સુવિધાઓ માટે, એના બદલે જો વિરમગામમાં મળી રહે તો આજુબાજુના 7-8 તાલુકાઓ સચવાઈ રહે અને વિરમગામમાં લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ તાત્કાલિક ધોરણે મળી જાય એવી અમને ખાતરી છે. અને આ જે જિલ્લા આયોજન સમિતિ દ્વારા 1998 આયોજન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું એને યુવાન અમારા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ દ્વારા કાર્યરત કરવામાં આવ્યું અને જલ્દી વેગ આપવામાં આવ્યો, અને આજે અમે જે સવારે ન્યૂઝ વાંચ્યા તેનાથી અમે ખૂબ આનંદ છીએ અને હાર્દિકભાઈનો આભાર માનીએ છીએ. વિરમગામને જિલ્લો બનાવવાનું જે સવારથી જે વાતો ચાલી છે, સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે, ત્યારે અત્યારના સ્થાનિક રહીશો દ્વારા અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને પહેલાં કરતાં પણ વધુ સુવિધા વિરમગામને જિલ્લો બન્યા પછી મળે તેવી પણ આશા રાખી રહ્યા છે. ત્યારે